जी आदि शक्ति वेद माता देव माता विश्व माता मां गायत्री ना पावन सानिध्य मां संरक्षण मां उपस्थित तमाम श्रद्धालु परिजन भाई बहन आज खूब सरस आज वैश्विक 40 दिवस ना अनुष्ठान ने अंदर अपने पवित्र स्थान मां एक यात्रा ना भाग रूपे आ भूमि पर अनुष्ठान में एक दिवस पसार करवा पड़े हुए आपने एक सौभाग्य तो ये क्या रे बड़े जारे गुरुदेव यात्रा ऊपर कृपा करी गई त्यारे आप सौ ने रहे थे अवकार का गुरुदेव ने कृपा ने कृपा पात्र आपने वधारे ने वधारे करिए अने त्यारे सब भव बने सके जारे अने वधारे भक्ति आपका अंदर में उतरे भक्ति ने जितनी गहराई आपका सुधी अंदर जाए इतनो आपको अंतर वधारे ने वधारे उजड़ू बने अंतर उजड़ू क्या रे बने જ્યારે આપણને સૌની અંદર પરસ્પર દેવો ભવ રંગભૂ મહારાજ કહેતા પરસ્પર દેવો ભવ પરમપૂજ્ય ડોગરીજી મહારાજ કહેતા આ ભાવત સર્વ ભૂતે સુવે દેવી સર્વની વાત જે છે એ સર્વની અંદર મારી અંદર જે આત્મા છે એ જાતા દેખાવાની શરૂઆત થાય ત્યારે નિર્મળ કહેવાય જો બીજાના દોષ જોવાની આપણને દ્રષ્ટિ હોય તો સમજવાનું કે હજી ભક્તિ ખાલી અહીંયા સુધી છે અંદર ગઈ નથી તો આજે ગુરુદેવને પ્રાર્થના કરીએ हमने भी अनन्य भक्ति आप जो है गुरु तारी भक्ति रे जन्मो जन्म તમે જુઓ ચકલી હોય તો ઈંડું મૂકે
પણ એટલું સેવી લીધા પછી નાનું નાનું બચ્ચું હોય ને એને જ્યાં સુધી પાખો ના આવે ત્યાં સુધી જ ચકલો ને ચકલી દાણા લાવીને એના મોઢામાં મૂકે. જ્યાં એ ઊંઘતું થાય એટલે એનું બચ્ચું ક્યાં ઉડે છે, ક્યાં ફરે છે એને કોઈ ચિંતા પડતી નથી. પછી એને એવું વિચારે છે કે તું હવે આટલા બે મહિનાનો થઈ ગયો, હવે તું આવું કર, તું 3 મહિનાનો થઈ ગયો, તું આવું કર. એવું છે કે ગધેડું હોય, કૂતરું હોય, બિલાડી હોય કે ગાય હોય, ભેંસ હોય, એ બધાના બચ્ચાને ખાલી આમ જન્મે એને થોડા સમયમાં અઠવાડિયા ખાલી ખાતું ઊભું થઈ જાય અને પછી જાતે ઊંધે પીતું થઈ જાય, જાતે ફરતું થઈ જાય, જાતે ચરતું થઈ જાય, એને કોઈ લઈ લે નહીં. છે આ માણસ એકલો જેવો છે, આ માણસનું બચ્ચું જે કેવું છે એ જન્મ લે પછી એને કેટલું પપ્પાની 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 મોટું કરવું પડે, એને કેટલું સાચવવું પડે. આટલા મને થયા હવે એને આપો, આટલા મહિના થયા હવે એને આપો, હવે આટલા મહિના થઈ ગયા એને આપો, હવે એને ચાલતા શીખવાડો, એને ખાતા શીખવાડો, એને આ કરતા શીખવાડો. ક્યાં સુધી? 25-25 વર્ષ ના થાય ત્યાં સુધી મા બાપ એની પાછળ ને પાછળ પાછળ ને પાછળ લાગેલા લાગેલા જ રહે છે. છોકરા આ આજે કાલે એક બેન જે લગ્નમાં છોકરા લગ્ન થઈ જાય પછી જ મા બાપ છોકરાના લગ્ન થઈ જાય પછી મેં કે આવું મારે સેવા આપી છે. છોકરાના લગ્ન થાય પછી તો નવી નવી વહુ આવી હોય ને તો શું વિચારે ખબર છે, આ પાછી એને કરી દેશે એટલે મને અમને મૂકીને જવાય. આજના દિવસે
આપણા માતા પિતા આપણી સામે છે કે નહીં પણ દિલથી એને યાદ કરીને આજે આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ કે આપણે નાનેથી મોટા થયા તો આપણા એવા કેટલાય વર્તન હશે કેટલા વ્યવહાર હશે એવું કેટલું કામ હશે કે જે મા બાપને નહીં ગમતું હોય એમને રડાવ્યા હશે ક્યારેક આપણા કોઈ ખરાબ વ્યવહારથી કે કોઈ એવા વિચારથી કે વર્તનથી અથવા બોલવાથી શબ્દથી પણ એમને ક્યારેક દુઃખ થયું હોય તો હે મા હે મારા બાપ તમે જ્યાં પણ હોય ત્યાં અમને માફ કરજો અમને ક્ષમા કરજો અમારા અમે અબોધ અને અજ્ઞાની જીવ હતા એટલે તમારા સમર્પણને અમે જાણી ના શક્યા જેથી કરીને આજે અમે ક્ષમા માંગીએ છીએ કે અમારા ઉપર તમારો હાથ રહે અને સદાય આપની પ્રસન્નતા અમારા ઉપર રહે પિતૃ અને માતૃ પિતૃ શક્તિઓ જે છે ને એ ક્યારેય કશે જતી નથી પણ એ જ્યાં પણ હોય ત્યાંથી આપણા ઉપર વરસાદ કરતી હોય તેની અમી દ્રષ્ટિ થતી હોય તો આજના દિવસે એમને યાદ કરીને એની એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર રહે એવું આજે પ્રયત્ન કરવો જોઈએ એવું આપણે એને આપણે યાદ કરવા જોઈએ બાકી આ આ જગતના લોકોની જે યુવાન પેઢી આવી જે ખોટા રમાડે ચડી છે કે આજે આ દેવ ઉજવો આજે પેલો દેવ ઉજવો આજે ફલાનો દેવ ઉજવો આ બધા એક એક દિવસ તો જે લોકો બહારના વિદેશવાળાને પોતાની જોબમાંથી સમય નથી મળતો એટલે આવું એક એક દિવસ રાખે વર્ષમાં કે એ દિવસે એને એના માટે થોડી ગિફ્ટ લઈ આવી કે એને એની જોડે થોડી બે ચાર વાતો કરી લે અથવા ગમે તે કાંઈ થોડુંક એની સાથે સંબંધ યાદ કરી લે એ લોકો માટે છે કે એમને બીજા દિવસોમાં સમય નથી મળતો પણ આપણા આપણી સંસ્કૃતિ એવું નથી આપણને કહેતી કે આપણને આજે આપણે આ બધા જ દિવસો બહુ બિઝી હોઈએ છીએ હે આપણે તો જમવા કરતાં કરતાં રસોઈ કરતાં કરતાં કોઈ યાદ આવી જાય તો ફટાફટ ફોન કરીને મળી લઈએ હે ને આપણે એ રીતે પણ એને સાચવી લઈએ છીએ તો આપણી સંસ્કૃતિનો જે ભાવ છે આપણી સંસ્કૃતિનો જે માન છે એને સાચવવા માટે આજે સમર્પણની વાતને આપણે યાદ કરીએ એક આ સમર્પણ થયું આપણા ભૌતિક જગત પર પણ આજે સમર્પણ દિવસ તરીકે આપણે ઉજવતો હોય તો મોટા મોટું સમર્પણ આપણા સદગુરુનું આપણે યાદ કરીએ કારણ કે આપણા બે જન્મ થાય છે એક જન્મ માનિક મુખે થાય છે અને બીજો જન્મ સદગુરુની મુખે થાય છે માનિક મુખે અને સદગુરુની મુખે હે ને માનિક મુખે જન્મ થાય ત્યારે બાળક જન્મ લે અને ઉમા રડવા માંડે હે ને રડવા માંડે માનિક મુખે જન્મ લીધેલું બાળક રડવા માંડે છે પણ સદગુરુની મુખેથી જે જન્મ લે છે તે રડવા માંડે છે હે ને રડવા માંડે છે સ્મરણ કરવા માંડે છે ભગવાનનું ભજન કરવા માંડે છે સદગુરુની મુખે આપણો જન્મ થવો જોઈએ આ બીજો જન્મ છે આ સમર્પણ દિવસે આપણે એ યાદ કરીએ આજે આ પીળા વસ્ત્ર પહેરવા આજે પીળું વસ્ત્ર ઓઢીને આજે 150 કિલોમીટર દૂરથી અહીંયા આવવું અને અહીંયા આવીને જપ કરવા બેસવું આ ક્યારે થઈ શકે આ કોની મુખથી જન્મ થયો આ બીજો જન્મ આપણને મળ્યો ત્યારે આપણે આ ધારણ કરી શક્યા આપણે અહીંયા બેસી શક્યા અને આપણે સ્મરણ કરી શક્યા આ સદગુરુની મુખે જન્મ થયો ને એટલે આપણે આ રડન કરી શકીએ છીએ રડન કરી શકીએ છીએ બાકી આપણે રડતા જ હોઈએ અને જે જે જીવનો જન્મ માનિક મુખે થયો છે પણ સદગુરુની મુખે નથી થયો એ હજી રડતા જ છે તમે જજો સંસારમાં હે લોકો રડતા જ છે તમે હા જઈ આવો છો અમાર તો ટાઈમ જ મળતો નથી તે ના મળે હે ને સદગુરુની મુખે જન્મ થાય ત્યારે આ બધું મળી શકે એટલે આજનો દિવસ એ આપણો સમર્પણ દિવસ છે અને સમર્પણ ડે તરીકે આપણે ઉજવીએ સમર્પણ દિવસ તરીકે ઉજવીએ તો એ સમર્પણ કોણ યાદ કરીએ તો આપણા માતા પિતાનું સમર્પણ યાદ કરીએ આપણા સદગુરુનું સમર્પણ યાદ કરીએ ગુરુદેવ આપણા માટે કેટલું સમર્પણ કરે છે ગુરુદેવે તો પોતાના શબ્દોથી કીધું છે કે બેટા મેં આપકો બહોત પ્રેમ કરતા બહોત પ્યાર કરતા ગુરુદેવ યુગતીર્થ શાંતિ કુંજના પ્રવચન પંડાલની અંદર મંચ ઉપર બેસીને ગુરુદેવે પોતાની સૂક્ષ્મીકરણની સાધનામાંથી બહાર આવ્યા હતા 1986 નો સમય હશે લગભગ 86ના વર્ષની અંદર અને ગુરુદેવે પોતાના દર્દની વાત કહેતા કહેતા કીધું છે કે બેટા મેને આપકો બહોત પ્યાર કિયા હૈ આપને કભી બિલ્લી કો દેખા હૈ બિલ્લી કો ગુરુદેવના શબ્દ છે કભી બિલ્લી કો દેખા હૈ બેટા બિલ્લી
अपने बच्चे को जब जन्म देती है उसके बाद वो अपने बच्चे को घर घर ले जाती है। आपने कहे चाहिए बिलाड़ी सात घर घर बिलाड़ी अपने बच्चा ने सात घर में फिर वे तो बिल्ली अपने बच्चे को जब एक घर से दूसरे घर ले जाती है तो उसके मुंह से दबा के ले जाती है, मुंह से पकड़ती है और मुंह से पकड़ के वो ले जाती है, लेकिन मुंह का एक भी दांत अपने बच्चे को नहीं लगता है, एक भी दांत अपने बच्चे को नहीं लगता है। वही बिल्ली अगर कूद के हम पर आती है तो हमें नोच लगती है, अपने बच्चे को धरी लेते एना दांत इतना तीक्ष्ण हुआ पर एना बच्चा ने एक क्यारे लागवा देती नहीं। बिल्ली एना बच्चा ने सात घर फेरवे छे मोढ़ा थी एने लईने पकड़े छे छता एने एक पण दांत लागवा देती नहीं। बेटा अपने बंदर को देखा है, बंदर को देखा है, बंदर अपने छोटे से बच्चे को अपने पेट से लगा देता है, बच्चा उसको पकड़ लेता है माँ को और माँ एक पेट से दूसरे पेट दूसरे पेट से दूसरे पेट कितना खुद का मारे मारे हैं, पर एना बच्चा ने पड़वा दे छे, एना बच्चा ने पड़वा दे तू नहीं। बेटा ये तो पशु है अने गुरुदेव की आंख में आंसू भर, गुरुदेव कहता कि बेटा ये तो पशु है और पशु होने के नाते भी वो अपने बच्चे को गिरने नहीं देता है, पशु होने के नाते नाते भी वो अपने बच्चे को अपना दांत नहीं लगा देता लगने देता है। तो मैं तो पशु नहीं, मैं तो एक इंसान हूँ, मैं तो आपका पिता हूँ, मैं तो आपका बाप हूँ, मैं आपको कभी भी कुछ भी नहीं होने दूंगा। अगर कुछ होता है तो समझ लेना कि वो कितना गहरा दांत था लेकिन मेरे गुरुदेव ने मुझे बचा लिया और छोटे से घाव से मुझे उगार दिया, क्योंकि गुरुदेव कहते थे क्योंकि मैं अपनी तप की पूंजी मैं आपके लिए लगाता हूँ और आपको बचा जाता हूँ। जने जब ही रोटली एक रोटली खाने 24 वर्ष भी तपस्या करी અને એના પછી પણ જેને સૂક્ષ્મીકરણની સાધના કરી લેને કેટલી બધી સાધનાઓ કરી અને આ બધી સાધનાઓથી જે તપને અર્જિત કર્યું અને આ તપની પૂંજીને અર્જિત કરીને ગુરુદેવે એમ કહ્યું કે બેટા અગર આપ મેરે કામ મે લગે હો તો મેરી તપની પૂંજી મે સે આધા હિસ્સા આપકા હૈ, આધા હિસ્સા આપકા હૈ। આજે સંસારના બાપે મિલકત ભેગી કરીની હોય ને તો ઘણી વખતે એ બાપ પણ મિલકત એના દીકરાને આપવા તૈયાર થતો નથી, પણ જ્યારે ગુરુદેવ કે એમ કીધું કે બેટા મેરી તપ કી પૂંજી મે સે આધા હિસ્સા આપકા હૈ ઓર આધા હિસ્સા જો બચેગા વો આધા હિસ્સા મે પૂરી દુનિયા કો બચાને કે લિયે લગાઉંગા। આગે કા સમય બહોત ખરાબ આ રહા હૈ ઓર ઇસ ખરાબ સમય મે મે આપકી રક્ષા કરૂંગા, મે આપકી રક્ષા કરૂંગા। આ ગુરુદેવ ના શબ્દ છે તો સમર્પણ એક બાળક માટે એક બાપ હું કેટલું હોય એ આપણે જોયું, એક સદગુરુનું કેટલું સમર્પણ છે એ આપણે જોયું, તો આપણે એ વિચારવાનું કે હવે આપણું સમર્પણ કેટલું હોવું જોઈએ, આપણું સમર્પણ કેટલું હોવું જોઈએ। જન્મ જન્મ લઈને તૂટી જઈએ ને તો પણ આપણા પાપ ધોઈ શકાય નહીં એવા આપણા પાપો છે, છતાંય ગુરુદેવે એમ કીધું કે બેટા તેરે પાપો કે પહાડ પર મેં અપને પુણ્ય કે ભાવડે સે નિકાલ દૂંગા ઓર ઉસકો સાફ કર દૂંગા। આટલું જે આપણા માટે સમર્પિત કરતું હોય તો એના માટે આપણે જેટલું કરી શકીએ ને એટલું ઓછું છે। ગુરુદેવના સમર્પણને આજે યાદ કરીએ તો ગુરુદેવે ત્યાં સુધી કીધું કે જ્યાં સુધી મારા રક્તનું બુંદ બુંદ જીવતું હશે ને ત્યાં સુધી હું તમારું ઋણ ચૂકવીશ, તમે મારું થોડું પણ કામ કર્યું હશે ને તો એનો બદલો હું તમને આપીશ। આપણે ગમે તે રીતે સહભાગી બનવાનો પ્રયત્ન કરીએ, વધુ ને વધુ સહભાગી બનવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે બન્યા છે ને તો આપણી સાથે આપણા અનેક બાળકોને પણ એના સહભાગી બનવાનો પ્રયત્ન કરાવીએ, આપણા બાળકોને પણ સમજાવીએ, સમજાવવા એને કરવું ના કરવું જીદ નહીં કરવાની કે તું કર, પણ એને સમજાવવું જરૂરી છે। કારણ કે આપણે ખાઈએ અને આપણું છોકરું ભૂખે રહી જાય એવું તો કદી બનવું જોઈએ નહીં। પ્રેમથી સમજાવો કે બેટા આટલું તો કર આટલું કર, આ સામાન્ય વસ્તુ નથી, આપણા સ્વજનોને આપણા સગા સંબંધીઓને પણ આપણે થોડું થોડું કહીએ કે તમે આવું કરો આવું કરો થોડુંક આટલું કરો તો અવશ્ય આપણા કારણે આ અનેકોનો ઉદ્ધાર
થઈ જશે. ગુરુદેવે આપણને એટલે જ સાદામાં સાદા નિયમો બતાવી દીધા કે બેટા તમે મારી રીતથી જોડાઈ રહેવા માંગતા હોય, તમે કંઈક આગળ વધવા માંગતા હોય, તમે આત્માનું કલ્યાણ કરવા માંગતા હોય તો કોઈને કોઈ રીતે તમે મારાથી જોડાયેલા રહો, ગમે તે રીતે પણ જોડાઈ રહેવું પડે. આ જે વેલ છે ને, વેલ એ ખાલી આમ નીચે પથરાઈ જાય તો કેટલાય બધા લોકોથી કે ઢોર ઢાંખરથી કચડાઈ જાય. પણ એ વેલ જો બાજુમાં કોઈ ઝાડ ઊભું હોય ને એને ચડી જાય, એને વળી જાય, એને વળગી પડે, તો એ વેલ એને વળગવાથી એ ધીરે 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 જેટલું ઝાડ ઊંચું છે ને એટલે સુધી વેલ પહોંચી જાય, પહોંચી જાય કે નહીં. બાકી વેલ એટલે બધે પહોંચે નહીં, પણ એને ઝાડનો સહારો લઈ લીધો તો એ નીચે રખડતી વેલ, કચડાઈ જનારી વેલ એ છે ઊંચા તેરવા સુધી પહોંચી જાય, આખા ગામને જોઈ શકે, બાકી ગામ એને જોઈ શકે એવું નહોતું, એવી વેલ ઉપર પહોંચી ગઈ. કારણ કે એને જે ઊંચાઈ પર પહોંચેલો છે ને એનો સહારો લીધો છે. ગુરુદેવ કહે છે કે જીવનમાં જે આવા સહારાને લઈને ચાલે છે, જે જીવનમાં આવા સહારાને લઈને આગળ વધે છે એ હંમેશા ઉપર સુધી પહોંચે છે. આપણું જીવન પણ એવું ઉચ્ચ કક્ષા સુધી બનાવવા માટે સમર્થ સદગુરુના સહારાને લઈ અને આપણે આગળ વધવું જોઈએ. સેવા અને સમર્પણના ભાવને આજે આપણે યાદ કરીએ, પ્રાર્થના કરીએ કે અમારું જીવન પણ જે પણ પડ્યું છે એ વધારે ને વધારે આપની સેવામાં લાગે. સેવા ધર્મ સૌથી મોટો ધર્મ છે અને એમાં સેવા કરતા કરતા આપણામાં સમર્પણ ભાવ હોવો જોઈએ. સેવા થકી અપેક્ષા નહીં પરંતુ અર્પણનો ભાવ આવવો જોઈએ અને આ ભાવ જ્યારે જાગે છે ત્યારે અવશ્ય સંસારના અનેક જીવ ભવસાગરને સહજતાથી તરી શકે છે. અને એટલે જ ગુરુદેવે આપણને બહુ સરસ નિર્દેશ કરી અને આપણા જીવનને ઉપર ઉઠાવવા માટે એક 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 પ્રેરણાઓ આપણને આપી અને એવી પ્રેરણાઓ આપી કે આપણું જીવન સુંદર બની જાય. ઘણી કથાઓ સાંભળીએ, ઘણા સત્સંગ સાંભળીએ, પણ છતાંય પાછા આપણા હતા ત્યાં ત્યાં જ ઊભા છીએ તો કારણ શું છે? કારણ શું છે? કેમ આપણી કોઈ પ્રગતિ નથી? કારણ કે આપણે શું કરીએ છીએ તો આવી જ એક વાત ગુરુકુલની અંદર એક ગુરુજી પાસે આવીને એક માણસે પૂછ્યું, બાજુના ગામમાંથી એક માણસ આવ્યો અને પૂછ્યું કે ગુરુજી, ગુરુજી તમારા સત્સંગમાં આટલા બધા ગામના લોકો આવે છે, બેસે છે, પણ આ બધા તો ઘરે છે ને પાછા એના એ જ ઝઘડામાં ને એની એ જ વાતોમાં ને એવા ને એવા જ પાછા તો દેખાય છે. અહીંયા બેઠા હોય છે ને ત્યારે તો એટલા સાણા દેખાય છે, એટલા સરસ દેખાય છે કે આ તો બહુ જ સારા ભગત હશે, આ તો બહુ સારા સત્સંગી હશે, પણ આ તો ગામમાં જાય તો એવા ને એવા દેખાય છે, તો એનું શું કારણ એમ કહેવાય? ત્યારે ગુરુજીએ કીધું કે સારું હું તને પછી કહું છું એનું કારણ શું છે તે, પણ તું એવું કર, પહેલાં તું એક દારૂનો ઘડો ભરી લે, દારૂ ઘડો ભરીને એક દારૂ લઈ આવ મદિરા. તો કે સારું. એને એમ કે ગુરુજીને કશું કામ હશે એટલે એ તો લઈ આવ્યો. લઈ આવીને એને ગુરુજીને આપ્યું કે લો ગુરુદેવ, તમે કહેતા હતા ને કે મદિરા ભરીને ઘડો લઈ આવ, તો લઈ આવ્યો. તો કે સારું, હવે તું એને છે ને ગ્લાસમાં કળ અને પીવા, પણ તારે મોઢામાં લેવાનું પછી થૂંકી દેવાનું, મોઢામાં લેવાનું પછી થૂંકી દેવાનું, એવું કરો. તો કે ગુરુજી કે આ શરાબ હું તો કોઈ દિવસ અડકતોય નથી ને, એને તમે મારી પાસે મંગાવીને અત્યારે પાછું પીવાનું, પછી પીવાનું નથી તો અંદર ખાલી મોઢા પર થૂંકી કાઢે એમ કે હું કહું એટલું પણ ને. તો કે સારું ગુરુજી કે એટલે પછી એની પાછળ બહુ પૂછાઈને આર્ગ્યુમેન્ટ ના કરાય, અમુક વ્યક્તિ કે ને એને ખાલી સાંભળી લેવાય, એનું ગુડ રહસ્ય શું છે આપણને ખબર પડે નહીં. એટલે એને કહ્યું કે સારું કંઈ વાંધો નહીં. એટલે એને તો શરૂ કર્યું મદિરાના ઘડામાંથી ગ્લાસમાં પાણી પર મદિરા લીધી, પીવાની શરૂ કરી અને જય ગુરુદેવ બેસો અને ત્યારબાદ બોલે ગાયત્રી માતા કી પરમ પૂજ્ય ગુરુદેવ કી, મદિરા પીવાની શરૂ કરી, મોઢામાં ભર્યું અને પછી થૂંક્યું, ભર્યું અને થૂંક્યું, ભર્યું અને થૂંક્યું, આખો ઘડો જે મદિરાનો ભરેલો હતો એને પીધો ને થૂક્યો, પીધો ને થૂક્યો, પછી આખું ખાલી થઈ ગયું. એટલે
गुरुजी ए पूछ बेटा तने कसु थाई छे हवे कि केम गुरुजी तो के आपनो गड़ो भरी मरी राते पीधी तो तो के ना गुरुजी ए मने कसु ना करे तो के केम आटली बधी मदिरा खाली करी नाखी तो तने कसु थयु नहीं तो के ना थाय ने मैं तो कई अंदर उतारी छे खाली पीधी अने थूकी दीधी तो के बेटा एटले जेटला कथामां आवे सत्संगमां आवे ने एटला बेसे पछा ऊभा थाय एटले अंदर उतरे तो एनो नसो चढ़े उतरे नहीं तो नसो चढ़े नहीं सत्संगनो भाग जेने अंदर उतरे एने एनो नसो चढ़े आ तो उतारवानो नहीं एटले पछी हता एवाने गाममां गाममां जाओ लोको एवाने तो क्यों बेटा इतने आउट चे जेने अंदर उतरी क्यों मैंने येने जो याँ जा येनो आखो रंग जुदो से ढंग जुदो से आखो येनो व्यक्तित्व जाना कसे तो आप अंदर उतार वाली वस्तु चे भक्ति अंदर उतर भी जो ये जीव सुधीर भी जो ये ने भक्ति भाव सत्संग आ अंदर उतार वाली वस्तु चे पर आपने भूला पड़ी है कारण के अंदर उतार ने येनो तो बहुत बहुत जुदो थी जाए ये बधु अघरू पड़ी जाए पाछी है ने ये बधु अघरू लागे એટલે પછી અંદર ઉતરે એ બધું કોઈ આપણે ના કરાય આપણે સીધા સીધા જે કરીએ તે એમાં સાહસ જોઈએ એટલે ગુરુજી કહેતા કે બેટા ગાયત્રી માં આપણે હીરા માણે મોતી નથી આપતા ગાયત્રી માતા આપણને બંગલા ગાડી વાડી નથી આપતા ગાયત્રી માતા આપણા બધા કામ નથી કરતા ગાયત્રી માતા પાસે જવું હોય ગાયત્રી માતા પાસે બેસવું હોય ને તો ગાયત્રી માતા પહેલામાં પહેલું શું આપે સાહસ આપે ગાયત્રી માતા પાસે બેઠા હોય પછી આપણી અંદર સાહસ આપવું જોઈએ જેનામાં સાહસ જાગૃત થાય તેને ગાયત્રી માતા વર્યા કહેવાય બાકી તો આપણું તો કામ આપણે કરાવ્યા જ કરીએ છીએ કે મારું આટલું કરી દેજો આટલું કરી દેજો ને આટલી માળા કરીશ આટલી માળા કરીશ આટલું કરજો આટલી માળા કરીશ આટલું કરજો બસ તમે માળા કર્યા કરો ને તમારું કામ કર્યા કરો ભક્તિ આ ભક્તિ નથી પણ આ સોલો છે પણ એ દયાળુ છે એ કરુણા સાગર કહેવાય છે માં હે ને બિરદાડી કહેવાય છે માં એટલે એ આપણા હૃદયની ભાવનાને સ્વીકારી લે છે કે બાળક છે ચાલ એનું કામ હું કરી લઉં એટલે આપણા બધા કામ કરે છે પણ આપણે વિચારવાનું કે એ આપણા કામ કરે છે ને એટલે આપણને બહુ ગમે છે એટલે આપણને બહુ વાલી લાગે છે તો આપણે એને ક્યારે વાલા લાગશું આપણે એને ક્યારે વાલા લાગીએ આપણે એનું કામ કરીએ ત્યારે હે ને આપણને એ વાલા લાગે એવા આપણે એને વાલા થવાનું કે નહીં થવાનું થવાનું અને એટલા માટે આપણે એના માટે વાલા થવું હોય તો ગુરુદેવે આપણને આરાધના બતાવી અને આરાધનામાં ગુરુદેવે આપણને બે તપ બતાવ્યા સમયદાન અને માંસદાન આરાધનામાં બે તપ બતાવ્યા છે કે સમયદાન કાઢો સમય કાઢો ભગવાનનું કામ કરવા માટે સમય કાઢો સબરીબાઈએ શું કર્યું હતું કચરો જ વાળ્યો હતો હે અમારા બેનો સવારથી એ લાગી જાય હે અમારા નિંદા અમારા સુરેખા બેન અમારા નિભા બેન સવારથી ઝાડું લઈને પાછા માજે પાછા વળગી પડશે અમારા બેનો આવે છે જ્યોતિ બેન ને સફાઈ સફાઈ આ સફાઈ કેમ કરવાની જેટલી આપણે બહારથી સફાઈ કરીએ ને આ જણું ગા અમારા આવી જાય તેથી પાછા ત્યાં અમારા માસી જો ચાલાઈ ને બેહાઈ ને કોઈ આવી ગયા છે અમારા બેનો કોઈને કોઈ રીતે કામમાં લાગે એમ આજે આ બધા બેનોને સાચવવાનું કામ અમારા કપી બેન કરે આ બધા બેનો કોઈને કોઈ રીતે કામ લાગે આ શું છે કોઈને કોઈ સહયોગ કરો સેતુ બંધક બંધાતું હતું ને ત્યારે કઈ બધા જ પથરા નહોતા ઉચકતા બસ જવું છે સેતુ બંધ બંધાતું હતું ને ત્યારે બધા કે પથરા નહોતા ઉચકતા પણ ખિસકોલીએ પોતાના શરીર ઉપર રેતી ભેગી કરી કરીને અંદર નાખી એટલે કે આ આ એક એવું જ કામ છે એમાં આપણે બધા જ કોઈ યજ્ઞ જ નહીં કરાવી શકીએ કોઈ સંસ્કારો જ નહીં કરાવી શકીએ પણ નાનામાં નાનું કામ પણ કરીને એના કામના સહયોગી બની જવાનું તો આપણા જીવનમાં આવો સુંદર અવસર મળ્યો છે સેવા અને સમર્પણનો તો કહેવાયું કે સમયના સમય કાઢજો અને અંશદાન આપણી કમાણીનો થોડો ભાગ ભગવાનના કામ માટે લગાવવા પરમ પૂજ્ય ગુરુદેવે તો આપણને પહેલેથી બતાવ્યું કે બેટા બધાને એવું લાગવું જોઈએ કે અહીંયા મારું કંઈક છે અહીંયા મારું કંઈક છે મારો એક ભાગ છે અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવની
આ યોજનાને લઈને અમે પણ આ આ સંકુલ માટે ગાયત્રી કામધેનુ સેવા તીર્થમાં ગૌ રક્ષા માટે અમે પણ ગૌ ગઢની સ્થાપના માટેના સંકલ્પ કર્યા છે અને એ સંકલ્પ આપણે બધાએ પૂરા કરવાના છે. આપણા બધાએ આ સંકલ્પ પૂરા કરવાના છે. આજે ચોથો દિવસ છે. ત્રણ દિવસથી આ સંકલ્પ માટે બધા જ ભાગીદાર મળે છે. જે જે લોકો જે જે આપણા સાધકો અહીંયા આવે છે તે એ સંકલ્પ લઈએ અને આજના વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરીએ. સૌને ગુરુદેવ ખૂબ શક્તિ આપે અને ખૂબ આગળ વધારે એ જ મંગલ પ્રાર્થના કરીએ છીએ.